हेलो विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती काव्य बे ठंडी आपणे આગળના પીરિયડમાં સમજી ગયા, તો તમને ફટાફટ હું યાદ કરાવી દઉં કે આગળના પીરિયડમાં આપણે શું કર્યું. તો મેં તમને માજીને ખાવા પાઉભાજી વાર્તા કીધી, ત્યાર પછી આપણે ઠંડી કાવ્ય એટલે કે ગાય, મેં પણ ગાય, તમે પણ સાથે ગાય એક્શન સાથે, અને પછી શું કર્યું, ઠંડી કાવ્યને સમજ્યા અને એના પરથી આપણે સમાનાર્થી શબ્દ પણ લખ્યા. હવે મેં તમને કીધું હતું આગળના પીરિયડમાં કે હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ સમજીશું, બરાબર? તો હું તમને વિરુદ્ધાર્થી શબ્દ લખાવું છું. બધા પોતપોતાની નોટબુક ની અંદર પેન્સિલ રબર સંચો અને નોટબુક લઈને બેસી જશે અને વિરુદ્ધાર્થી શબ્દ બધાએ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુક ની અંદર લખવાના છે. વિરુદ્ધાર્થી શબ્દો એમાં પહેલું લઈએ આપણે, ઓકે, ઠંડી તો શું આવશે, ગરમી. ઠંડી તો ગરમી. ત્યાર પછી નાના, નાનાનું વિરુદ્ધાર્થી શું થાય, નાનું તો મોટું, તો કે નાના, તો કે મોટા. ત્યાર પછી આગળ જોઈશું આપણે, તડકો આવ્યો હતો ને કાવ્યની અંદર કે મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, તો તડકો, તડકાનું વિરુદ્ધાર્થી શું થશે, તડકો તો છાંયો. ત્યાર પછી જોઈશું આપણે સવાર, એ સવારનો તડકો એમ હતું ને, સવાર તો શું થાય, સવાર એટલે કે સૂર્ય ઉગે તે, તો એનો વિરુદ્ધ શું થાય, સૂર્ય આથમે તે, તો કે સવાર તો સાંજ. લખતું જવાનું છે અને મારી સાથે બોલતું જવાનું છે. ત્યાર પછી એવું હતું, ગયું ફ્રીજ ની બહાર, બહાર, બહાર નું વિરુદ્ધાર્થી બહાર, આપણે કહીને ક્લાસરૂમ ની બહાર, બહાર નું વિરોધાર્થી શું થાય, અંદર, તો આપણે લખીશું અંદર. ત્યાર પછી જોઈશું આપણે વાસી, વાસી એટલે કે જે ખોરાક પડતર હોય, ઘણા લાંબા સમયથી આ બનાવેલો હોય તેવી વસ્તુ, તો કે વાસી, વાસી તો કે, વાસી તો કે તાજુ, વાસી તો શું આવશે, તાજુ. ત્યાર પછી ખુશ, શું થઈ ગયું, ટમેટું ખુશ, ખુશ નું વિરુદ્ધાર્થી શું થશે, આજે તો હું બહુ જ ખુશ છું, કેમ કે મારા ઘરે મારા મામા આવ્યા છે, માસી આવ્યા છે, કોઈ કાકા ગમે ત્યારે આપણે કહીએ આજ તો અમે બહુ જ ખુશ છીએ, તો ખુશ એટલે કે એકદમ હસવું, આનંદમાં હોય આપણે, એનો વિરુદ્ધાર્થી સેડ મૂડ, એટલે કે આપણે આપણને જરાય તે દિવસે ખુશ હોય નહીં, આપણને જરાય આનંદમાં હોય નહીં, તો કે ખુશ નું વિરુદ્ધાર્થી થશે ના ખુશ. ત્યાર પછી પાસે, પાસે, પાસેનું વિરુદ્ધાર્થી થશે દૂર, પાસેનું વિરુદ્ધાર્થી શું થશે, દૂર. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોયા, બરાબર, હવે વિરુદ્ધાર્થી શબ્દનું શું કરીશું, આપણે એકવાર રિવિઝન કરીશું, એટલે જેનાથી તમારે નોટમાં પણ લખાઈ જાય. તો કે ઠંડી, ઠંડીનું વિરુદ્ધાર્થી ગરમી, નાના, નાનાનું વિરુદ્ધાર્થી મોટા, તડકો, તડકાનું વિરુદ્ધાર્થી છાંયો, સવાર, સવારનું વિરુદ્ધાર્થી સાંજ, બહાર, બહારનું વિરુદ્ધાર્થી અંદર, વાસી, વાસીનું વિરુદ્ધાર્થી તાજુ, ખુશ, ખુશનું વિરુદ્ધાર્થી ના ખુશ, પાસે, પાસેનું વિરુદ્ધાર્થી દૂર, પાસે એટલે કે આપણી પાસે, મારી પાસે ચોપડી પડેલી છે,
એનો વિરુદ્ધાર્થી એટલે કે દૂર, કે મારાથી ચોપડી દૂર આવેલી છે અથવા દૂર પડેલી છે. આપણે સમાનાર્થી શબ્દ આગળના પીરિયડમાં જોયા અને હવે વિરુદ્ધાર્થી શબ્દ જોયા. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન જવાબ. મેં કીધું તું ને કે હું તમને દરેકને પ્રશ્ન જવાબ પૂછીશ અને દરેકને જવાબ આવડવા જોવાય, ફરજિયાત આવડવા જોઈએ. કેમ કે તમે કાવ્ય સરસ રીતે સમજ્યા છો એટલે તમને પ્રશ્ન જવાબ તો આવડે જ. હું તમને કવિતા ઉપરથી થોડાક પ્રશ્ન પૂછું કે ફ્રીજમાં ઠંડી કોને લાગતી હતી? તો તરત આપણે જવાબ ટીચર ટમેટાને. આપણે પૂરા વાક્યમાં જવાબ આપવો હોય તો શું બોલી? ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી, અથવા ફ્રીજમાં ટમેટાને ઠંડી લાગતી હતી. ટમેટું બંડી પહેરાવાનું કોને કહે છે? તો આપણે તરત બીજી લીટી યાદ આવે, દૂધી માસી જટ પહેરાવો બંડી. જો તમને કવિતા આખી ગાથા આવડતી હોય ને તો પ્રશ્ન જવાબ તમને ફટાફટ આવડી જાય. એટલે કે ટમેટું બંડી પહેરાવાનું કોને કહે છે? તો કે દૂધી માસીને. તો આપણે પૂરા વાક્યમાં જવાબ બોલી કે ટમેટું બંડી પહેરાવા દૂધી માસીને કહે છે. અને પ્રશ્ન એવો પણ ઉલટાવીને પૂછો કે દૂધી માસીને બંડી પહેરાવાનું કોણ કહે છે? તો શું જવાબ આવે? ટમેટું. તો કે દૂધી માસીને બંડી પહેરાવાનું ટમેટું કહે છે. તો કે સવારનો તડકો કેવો લાગતો હતો ટમેટાને? તો કે મીઠો મીઠો. તો કે સવારનો તડકો ટમેટાને મીઠો મીઠો લાગતો હતો. હવે ત્યાર પછીનો પ્રશ્ન હું તમને પૂછું કે ટમેટાને દાળ પર શા માટે ગમતું હતું? ટમેટાને દાળ પર શું કામ કરતું? હું તમને એમ કહું કે તમને ઘરે શું કામ મજા આવે? આપણે કહીએ કે રમવા મળે, બરાબર, ટીવી જોવા મળે, મોબાઈલમાં આપણે નવા નવા ભણવાના ઉપયોગી એવા વિડીયો જોવા મળે, એટલે આપણે કહીએ કે મને ગમે. એની જેમ જ ટમેટાને દાળ પર શું કામ ગમતું હતું? તો કે એને તેના મિત્રો સાથે અડકો દડકો રમવા મળતું અને સવારનો તડકો મીઠો મીઠો મળતો, જેના હિસાબે એને ઊફ મળતી. પછી ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો? તો કે ઘારી. ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો? તો કે ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. હવે ટમેટાને કોણે ટપલી મારી હતી? તરત આપણે લીધી યાદ, મૂળા ભાઈ ટમેટાને ટપાક ટપલી મારી. તો શું જવાબમાં આવશે? ટમેટાને ટપલી કોને મારી? તો કે ટમેટાને ટપલી મૂળા ભાઈએ મારી. હવે નાની બારીમાંથી શું આવ્યું? તો કે નાની બારીમાંથી બે કિરણો આવ્યા. ટમેટું ખુશ કેમ થઈ ગયું? તો કે ટમેટાએ શું જોયું તું? સૂરજ. તો કે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો એટલે ટમેટું ખુશ થઈ ગયું. હવે જો તમને કોઈ પણ એક શબ્દ આપ્યો હોય, આપણે પાઠ્યપુસ્તકની અંદર તમે જોઈ શકો છો, ફ્રીજ આપ્યું છે તમને, ફ્રીજ. તો ફ્રીજ ઉપરથી બે વાક્ય બનાવેલા છે. આપણે તો એવું નહીં કે પાઠ્યપુસ્તકની અંદર આપ્યા બે જ, આપણે ગમે તે લખી શકીએ કે મારા ઘરની અંદર ફ્રીજ છે, ફ્રીજની અંદર બરફ થાય છે, ફ્રીજની અંદર વસ્તુને અમુક સમય સુધી તાજી રાખી શકાય છે. તો આપણે બે વાક્ય આપ્યા છે કે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે, ફ્રીજ રસોડામાં હોય છે. આપણે ફ્રીજ ઉપરથી બે વાક્ય મળ્યા. હવે વાસી. વાસી શબ્દ આપ્યો છે પેલો તમને. તો વાસી, તો વાસીનો આપણે શું વાક્ય કરીશું? વાસી તમને આપ્યું છે. તો કે વાસી શબ્દનું આપણે શું થાય? તો કે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. ખાવો જોઈએ? હા, ના ખાવો જોઈએ. અને વાસી ખોરાક ખાવાથી માંદા પડાય છે. બે વાક્ય બની ગયા, બની ગયા ને, કે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં અને વાસી ખોરાક ખાવાથી માંદા પડાય છે. તમે બીજા પણ બનાવી શકો, પરંતુ એનો અર્થ શું? મેં તમને આગળના પાઠમાં પણ કીધું હતું કે જે શબ્દ આપ્યો હોય તમે વાક્ય બનાવો, એની અંદર તે શબ્દ આવી જવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ આપ્યો છે આપણને ઠંડી. તો કે શિયાળામાં ઠંડી પડે છે. પડે ને, શિયાળામાં શું પડે? ઠંડી પડે. અને શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. બે વાક્ય બનાવ્યા. અને આપણે એવું પણ લખી શકીએ કે મને ઠંડી ખૂબ જ વધારે લાગે છે. આપણે ઠંડી ઉપરથી કોઈ પણ વાક્ય બે બનાવી શકીએ. એનો મતલબ એવો કે વાક્યની અંદર ઠંડી શબ્દ આવી જવો
જોઈએ. ત્યાર પછી ત્રીજો શબ્દ શું છે કયો જોય? રાજા. રાજા એટલે શું કહેવાય? રાજ્યનો રખેવાળ કે જે પ્રજાનું રક્ષણ કરે તે. તો કે રાજા, તો કે રાજા દયાળુ હોય છે. તમે જોવા જઈએ પેલાના જમાનામાં રાજા રાજ્ય કરતા કે તે પોતાની પ્રજાનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખતા હોય. એટલે કે રાજા દયાળુ હોય છે અને રાજા પ્રજાનું હંમેશા સારું થાય તેવું જ છે. એટલે કે રાજા પ્રજાને સુખી કરે છે. અને આપણે એમ પણ લખી શકીએ રાજા રાજ્ય કરે છે. પેલાના સમયમાં રાજાઓ રાજ્ય કરતા હતા. ગમે તે તમે વાક્યો બનાવી શકો, પરંતુ વાક્યની અંદર રાજા શબ્દ આવી જવો જોઈએ. હવે છે સૂરજ. સૂરજ વિશે તો આવડે જ ને. સૂર્ય વિશે તમને વાક્ય ન આવડે તો કે આવડે ત્યાં ટીચર? બે વાક્ય તો એમને બની જાય. સૂરજ સવારે ઉગે છે, સૂરજ સાંજે આથમે છે. બે શબ્દ તો એમને બની ગયા. સૂરજ આપણને પ્રકાશ આપે છે, સૂરજ આપણને ગરમી આપે છે, આપે ને? એટલે કે ઘણા બધા વાક્ય આપણે બનાવી શકીએ. હવે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો આ તો એક શબ્દ પરથી શું બનાવવાનું હતું? બે વાક્ય બનાવવાના હતા. તો આપણને આવડી ગયા કે ધારો કે એમાં એવું હોય કે પલંગ, તો કે મારા ઘરની અંદર પલંગ છે, અમે રૂમમાં પલંગ મૂકેલો છે, હું પલંગ ઉપર સૂ છું, આપણે એવું વાક્ય બનાવ્યું. હવે શું છે? બે અલગ અલગ શબ્દ આપ્યા છે. ધારો કે પંખો અને ટીવી, તો કે હું પંખો ચાલુ કરીને ટીવી જોવા બેસું છું. પંખો શબ્દ આવી જવો જોઈએ અને ટીવી શબ્દ આવી જવો જોઈએ. જો તમને ઉદાહરણ ની અંદર આપ્યું છે ટમેટું અને પંખો, બે શબ્દ આપ્યા છે ટમેટું અને પંખો. તો શબ્દ બનાવ્યો છે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. હવે મોબાઈલ અને બોલપેન, દૂધી અને ચોપડી, તડકો અને બરફ, કેટલા શબ્દ આપ્યા છે? ત્રણ શબ્દ આપ્યા છે, ઓમ છ. પરંતુ આપણે એના વાક્ય કેટલા બનાવવાના છે? ત્રણ. અને એક વાક્યની અંદર બે શબ્દ આવી જવા જોઈએ. તો આપણે પહેલું વાક્ય છે મોબાઈલ અને બોલપેન, તો એની અંદર આપણે જવાબ લખીશું. મોબાઈલ અને બોલપેન તમને આપેલું છે, તો આપણે શું લખીશું? મેં તમારો મોબાઈલ નંબર, મેં તમારો મોબાઈલ નંબર બોલપેન થી લખ્યો. હવે જો આપણે કયો શબ્દ આપ્યો તો મોબાઈલ અને બોલપેન, તો કે આપણા બે શબ્દ આવી ગયા. મોબાઈલ પણ આવી ગયું અને બોલપેન પણ આવી ગયું. હવે ત્યાર પછી બીજું છે, દરેકે લખી નાખ્યું, દરેકે પોતાના પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે મેં તમારો મોબાઈલ નંબર બોલપેન થી લખ્યો. હવે બીજું છે દૂધી અને ચોપડી. શું છે? દૂધી અને ચોપડી. તો આપણે બે શબ્દ આવી જાય છે, ઓકે. આ ચોપડીમાં, આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી આપેલી છે, દૂધી વિશેની માહિતી આપેલી છે. તમે મારી સાથે જ લખતા હશો. તો કે ચોપડી અને દૂધી બે શબ્દ આપણે જે આપ્યા હતા એ આવી ગયા છે. હવે ત્યાર પછી ત્રીજો, તડકો અને બરફ. તમે બીજું વાક્ય લખી નાખ્યું, આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી આપેલી છે. હવે ત્રીજું શું છે? તડકો અને બરફ. તો કે તડકામાં બરફ પીગળી જાય છે, તડકામાં બરફ પીગળી જાય. પીગળી જાય ને, મેં હમણાં જ કીધું હતું કે બરફનું કઈ ગામ ન હોય. ગામ હોય, આપણે આપણું ગામ નામ હોય હળવદ, મોરબી, અમદાવાદ, રાજકોટ, અને એવું જોયું કે હળવદમાં એવું એક ગામ હોય જે બરફનું બનેલું ન હોય. કેમ કે બરફ તો તડકામાં પીગળી જાય. તો આપણે બે શબ્દ આપ્યા હતા તડકો અને બરફ, આપણા બે શબ્દ વાક્યની અંદર આવી ગયા. આવા તમે અલગ અલગ ઘણા બધા શબ્દ બનાવશો. ધારો કેમ હોય કે બાથરૂમ અને સાબુ, તો કે મારા બાથરૂમની અંદર સાબુદાનીમાં સાબુ પડ્યો છે, એવું બનાવી શકીએ. પછી ત્યાર પછી સ્ટેન્ડ અને મોબાઈલ, તો કે અમે હંમેશા અમારો મોબાઈલ સ્ટેન્ડની અંદર મૂકીએ છીએ. પછી બેન્ચીસ અને ટેબલ, તો કે મારા ક્લાસની અંદર ટેબલ, લાકડાનું બનેલું ટેબલ અને બેન્ચીસ આવેલી છે. ત્યાર પછી એવું હોય કે બ્લેક બોર્ડ, એટલે કે બોર્ડ અને ચોક,
આપણે શું કહી કે મારા ટીચર બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે. ત્યાર પછી લંચ બોક્સ અને બોટલ, તો કે હું હંમેશા સ્કૂલે જાઉં ત્યારે સાથે લંચ બોક્સ અને પાણીની બોટલ લઈ જાઉં છું. આવા વગેરે વગેરે આપણે બનાવી શકીએ. ધારો કે પેન્સિલ અને રબર હોય તો આપણે લખી શકીએ કે પેન્સિલથી લખતા હોઈએ તો રબર હંમેશા સાથે જ રાખવું પડે, કેમ કે ભૂલ થાય તો પૂછવા માટે. એટલે કે પેન્સિલ પણ આવી જાય અને રબર પણ આવી જાય. આવા આપણે ઘણા બધા અલગ અલગ વાક્ય બનાવી શકીએ. તમે પણ તમારી જાતે બનાવી શકો. આપણે બનાવ્યું કે મેં તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો, પછી ચોપડી અને દૂધી પરથી લખ્યું કે આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી આપેલી છે. ત્યાર પછી તડકો અને બરફ પરથી લખ્યું કે તડકામાં બરફ પીગળી જાય છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ટ્રાફિકના સંકેતો છે, જે ટ્રાફિકના સિગ્નલો છે, જે હું તમને બતાવીશ. બરાબર, તો પહેલા તો હું તમને અલગ અલગ ટ્રાફિકના સંકેતો બતાવી દઉં, પછી જે પાઠ્યપુસ્તકમાં સંકેતો આપ્યા છે એ આપણે સમજીશું. પહેલા તો હું તમને બતાવી દઉં. દરેક વિદ્યાર્થી જોશે આની અંદર. પેલું છે એરો ઉપર આપેલો છે અને શું છે, ગોળ રાઉન્ડ કરીને ના પાડેલી છે. એટલે આમ જવા માટે, એટલે કે આમ જવા માટેનો રસ્તો, પ્રવેશ બંધ એટલે કે રસ્તો બંધ છે, કોઈ અહીંથી વાહન લઈને જવું નહીં. પેલું ચિત્ર છે રાઉન્ડ કરીને આવી રીતે દર્શાવેલું હોય રોડ ઉપર, એનો મતલબ એવો થાય કે પ્રવેશ બંધ છે. ત્યાર પછી બીજું જોઈએ આપણે તો કે બીજું ચિત્ર તમે જોઈ શકો છો આ, કે જમણી બાજુ એરો આપેલો છે અને ના પાડેલી છે. એટલે શું દર્શાવે છે કે જમણી બાજુએ વળાંક વરવાની મનાઈ છે અથવા જમણી બાજુએ જવાની ના છે. એવી જ રીતે તમે ત્રીજું ચિત્ર જોઈ શકો છો કે ડાબી બાજુ એરો આપ્યો છે અને ના પાડેલી છે. એનો મતલબ શું કે ડાબી બાજુ વળાંક વળવાની ના છે, એટલે કે ડાબી બાજુ વળવાની ના છે, ડાબી બાજુ કોઈએ જવું નહીં. કેમ કે રસ્તાનું કોઈ કામ ચાલતું હોય, અહીંયા વધારે ટ્રાફિક થતું હોય કે કોઈ અહીંયા કંઈક સામાજિક પ્રસંગો થતા હોય તો આવી રીતના સિગ્નલો આપ્યા હોય. તો પેલું છે પ્રવેશ બંધ છે, આવી રીતનું સિગ્નલ આપેલું એટલે આપણે સમજી જવાનું કે અહીંયા પ્રવેશ બંધ છે. ત્યાર પછી જોઈએ તો કે જમણી બાજુ વળવાની મનાય છે. ત્યાર પછી ત્રીજું ડાબી બાજુની વળવાની મનાય છે. અત્યાર પછી આપણે જોશું આમ યુ આકારમાં આપેલો હોય એરો, એરાને કેવી રીતે આપેલો હોય આવી રીતે યુ આકારમાં, તો શું છે યુ ટર્નની મનાય છે. એટલે આમ કરીને આમ આપણે રોડ હોય ને પછી વચ્ચે જવાની જગ્યા હોય તો આપણે આમ કરીને આમ વળીએ ને, આવી રીતે તમે જોઈ શકો છો. હું તમને બોર્ડ ઉપર સમજાવું. ધારો કે આવી રીતે રોડ હોય, આ રસ્તો હોય, આ એક રોડ છે, પછી બાજુમાં એ વચ્ચે વૃક્ષની લાઈન હોય, બીજો રોડ હોય. પછી આપણે અહીંથી આમ જવું હોય એટલે આ વચ્ચે ઓલી જગ્યા હોય થોડીક જવા માટે, આપણે આમ કહીને આમ જતા હોય તો આવી રીતે સિગ્નલ આપેલું હોય અહીંયા રસ્તા ઉપર આમ કરીને આમ. એટલે કે આવી રીતે યુ ટર્ન વળવાની મનાય છે, યુ ટર્ન કોઈએ વળવું નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે એક નાનો એરો છે, આવી રીતનો છે નાનો એરો, આમ કરી આમ એક એરો છે, એનાથી થોડો મોટો પણ ત્રાસો એરો છે આમ. એટલે આ શું દર્શાવે છે અને ઉપર માર દીધો છે આમ છે કોણ, પાંચમા ચિત્ર તો ઓવરટેકની મનાય છે. ઓવરટેકની આપણે સાઈડ કાપીને રસ્તામાં જતા રહ્યા, પપ્પાને કે પપ્પા પપ્પા ઓની સાઈડ કાપી લ્યો, કહીને આપણે મમ્મી પાછળ બેઠા, મમ્મી આ બાઈક વાળાની સાઈડ કાપી લ્યો, આ ગાડી વાળાની સાઈડ કાપી લ્યો. પરંતુ આવું જયારે દર્શાવેલું હોય, નાનો એરો આપેલો હોય, વણાંક વાળો એરો હોય અને પછી ઉપર આવી રીતે દર્શાવેલું, એટલે શું છે કે ઓવરટેકની મનાય છે, એટલે કોઈની સાઈડ કાપવી નહીં. ત્યાર પછી તમે જોઈ શકો છો પી કરી ના પાડેલી છે, આવી રીતે આમ કરી પી કરેલો છે, એટલે કે પાર્કિંગ. જો ખાલી આમ હોય, ખાલી આવી રીતે પી કરેલો હોય તો શું હોય, અહીં પાર્ક કરવા, અને આમ કરેલું હોય તો કે અહીં કોઈએ વાહન પાર્ક કરવાની, એટલે કે પાર્કિંગ ની મનાય, તો કે અહીં કોઈએ પાર્કિંગ કરવું નહીં. કેમ કે નાની એવી જગ્યા હોય, બજાર હોય તો આપણે એ વાહન રાખી દીધો, માણસોની અવર જવર સરખી રીતે થાય ને, અગવડ પડે લોકોને, એટલે લખવું હોય કે અહીં વાહન પાર્ક કરવા નહીં. હવે ત્યાર પછીનું આપણે જોઈશું કે રાઉન્ડ કર્યું હોય અને આમ ચોકડી મારેલી હોય તો શું હોય, કે આપણે વાહન ઉભા રાખતા હોય ને તો એવું હોય
કે થોભવાની મનાય, એટલે કે અહીં ઊભું રહેવું નહીં, કોઈએ વાહન ઊભા રાખવા નહીં. કેમ કે નાની બજાર હોય, તમે ઊભા રહી જાઓ તો પાછળ બીજાને પણ ઊભું રહેવું પડે. કેમ કે ઓવરટેક થાય એમ તો હોય નહીં, એ તમારી સાઈડ કાપીને તો જઈ શકે તેમ ન હોય. તો તમે ઊભા રહી જાઓ વચ્ચે, તો પાછળ બીજા વાહન, બીજા વાહન પાછળ ત્રીજું, ત્રીજા પાછળ ચોથું, તો શું થઈ જાય? ટ્રાફિક થઈ જાય. એટલે કોઈએ થોભવું નહીં, એટલે કે કોઈએ ઊભું રહેવું નહીં. ત્યાર પછી સ્ટોપ લખેલું હોય, આમ રાઉન્ડ કર્યું હોય, STOP, સ્ટોપ એટલે કે અહીં ઊભું રહેવું, થોડી વાર માટે ઊભું રહેવું. કેમ સ્ટોપ લખેલું હોય? તો કે અહીંયા વાહન સ્ટોપ કરો. બરાબર, આ ચિત્રમાં જોયું આપણે, સ્ટોપ લખ્યું હોય આવી રીતે, એટલે શું થાય કે થોભો. હવે ત્યાર પછી છે, આપણને આમ વાયોલિન જો વાળેલું દોરેલું હોય, બરાબર, આમ કરી નામ કરી નામ, બરાબર, અને પછી ઉપર આમ ના પાડેલી, એટલે કે કોઈ હોર્ન વગાડવું નહીં. ધારો કે કોઈ એવું મંદિર હોય કે કોઈ સ્કૂલ હોય, સ્કૂલ હોય ત્યાં તો આપણે હોર્ન વગાડવું જોઈએ નહીં. કેમ કે બાળકો ભણતા હોય, હોર્ન નો અવાજ આવે તો એ લોકોને શું થાય? ડિસ્ટર્બ થાય. એટલે લખ્યું કે હોર્ન વગાડવાની મનાય છે. કોઈ એવી જાહેર જગ્યા હોય ત્યાં લખેલું હોય કે હોર્ન વગાડવાની મનાય છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈશું કે એક છોકરો અને છોકરી સ્કૂલે જઈ રહ્યા હોય એવું દોરેલું છે. તો તમને ખબર પડે કે આગળ સ્કૂલ છે, એટલે અહીંયા હોર્ન મારવું નહીં, બહુ વાહન ફાસ્ટ ચલાવવું નહીં. લખેલું હોય કે આગળ સ્કૂલ છે. ત્યાર પછી આવી રીતે દર્શાવેલું હોય, જોજો તમે, કે આ સ્કૂલ ઉપર જતા, રસ્તા ઉપર જતા હોય આમ આમ અને આમ, એટલે શું દર્શાવે કે આ રસ્તો તો તમે જાઓ છો એ બરાબર જ છે, આ રસ્તો તમે જાઓ છો તે બરાબર જ છે, પણ તું અહીંથી થોડોક સાંકડો છે, સાંકડો થઈ જાય છે. એટલે એનો કહેવાનો મતલબ શું થયો કે વાહન ધીમેથી ચલાવો. આગળથી કોઈ મોટું વાહન આવતું હોય અને સાંકડો રસ્તો હોય તો આપણને ખબર પડે કે આપણે અહીં ઊભું રહી જવું જોઈએ, જેથી એક્સિડન્ટ થવાની શક્યતા ઘટી જાય. એટલે આવું દર્શાવેલું એનો મતલબ શું કે આગળ સાંકડો રસ્તો છે અથવા સાંકડો પુલ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આવી રીતે રેલવેના પાટા દોરેલા હોય, તો જેથી આપણને ખબર પડે કે આગળ રેલવે ક્રોસિંગ છે, એટલે કે ફાટક બંધ હોય, આપણે કોઈ ઇમરજન્સી કામ હોય તો પછી ફાટક વાળા રસ્તેથી ન જઈએ, બીજા રસ્તેથી જઈએ. કેમ કે આગળ રેલવે ક્રોસિંગ હોય તો જ્યારે ઓલી આવતી હોય ગાડી ત્યારે તો બંધ જ હોય. એટલે આપણને આવા આવા સંકેતો મેં તમને દર્શાવ્યા, આપણી પાઠ્યપુસ્તકની અંદર પણ આવેલા છે. અમે આપણા પાઠ્યપુસ્તકની અંદર છે કે ટ્રાફિક સંકેતને યોગ્ય સાઇનબોર્ડ સામે લખવાની નિયમોની શું સૂચવે છે તેની ચર્ચા કરો. આપણે ચર્ચા કરવાની કીધી. હવે પેલું ચિત્ર તમે જોઈ શકો છો, બધાએ, દરેક વિદ્યાર્થીએ પોતાની પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન 4 ની અંદર પેલું ચિત્ર જોવાનું છે કે એક વ્યક્તિ જઈ રહ્યો છે અને ઉપર ના પાડેલી છે. મેં તમને કીધું હતું ને કે ગમે તે આમ કરેલું એટલે સમજી જવાનું કે અહીંયા જવાની મનાય છે, અહીંયા કોઈએ જવું નહીં. એટલે ઉપર તમને આપ્યું છે, નો પાર્કિંગ, રેલવે ગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ અને નો એન્ટ્રી. એવું છે ને? તો પેલું ચિત્ર છે આપણે જોઈએ આવી રીતે, કે પેલું ચિત્ર છે આમ જણ જઈ રહ્યો છે એની ઉપર ના પાડેલી છે, તો આપણે શું લખીશું? નો એન્ટ્રી, એટલે કે અહીંથી કોઈએ જવું નહીં. શું લખવાનું આવે? નો એન્ટ્રી. ત્યાર પછી હમણાં જ મેં તમને સમજાવ્યું કે પી કર્યો હોય તો પાર્કિંગ કરવાનું અને ના પાડેલી હોય તો નો પાર્કિંગ. તો ઉપર આપણને આપેલું જ છે, આપણે લખશું નો પાર્કિંગ. ત્યાર પછી તમે જોવો ઝીબ્રા ક્રોસિંગ, ઝીબ્રા ક્રોસિંગ તમને આવી રીતે આમ ટપકા આપેલા છે અને ઉપર એક વ્યક્તિ જતો હોય તેવું દર્શાવેલું છે. તો અહીંયા શું લખીશું આપણે ત્રીજા ચિત્રની અંદર? ઝીબ્રા ક્રોસિંગ. ત્યાર પછી છે
ત્યાર પછી શેનું ચિત્ર છે તો કે આમ કરી આમ ઊંચું અને પછી આમ તો કે બમ્પ આપણે કહીએ ને કેટલા બધા બમ્પ છે આ રસ્તા ઉપર બમ્પ ને શું કહેવાય સ્પીડ બ્રેકર આપણે લખીશું સ્પીડ બ્રેકર ત્યાર પછીનું ચિત્ર જુઓ મેં હમણાં જ તમને કીધું હતું કે આવી રીતે વાયોલિન ની જેમ આપણને ના પાડી હોય વગાડવાની એટલે આપણે સમજી જવાનું કે અહીં કોઈ હોર્ન વગાડવાનું નથી આમ કર્યું છે અને માથે શું આપ્યું છે ના એટલે એનો અર્થ શું કે નો હોર્ન એટલે કે કોઈ હોર્ન વગાડવું નહીં ત્યાર પછી તમે જોઈ શકો છો આમ આપેલું છે અને આમ અને શું કહેવાય હમણાં જ આપણે જોયું હતું તો કે રેલવે ગેટ અથવા રેલવે ક્રોસિંગ આમાં ઉપર આપણને વિકલ્પ આપ્યું છે રેલવે ગેટ આપણે લખીશું રેલવે ગેટ હવે આ શું સૂચવે છે એ આપણે સમજીશું તો કે નો એન્ટ્રી નો એન્ટ્રી એટલે શું આવી રીતે આપેલું હોય આપણે અત્યારે તો લખ્યું કે નો એન્ટ્રી તો શું સૂચવે છે એ તમને સમજાવી દઉં નો એન્ટ્રી કે અહીંથી કોઈએ જવું નહીં એટલે કે આ જગ્યાએથી કોઈએ રસ્તો પસાર કરવો નહીં આ રસ્તો બંધ છે ત્યાર પછી નો પાર્કિંગ એટલે કે અહીં કોઈએ વાહન બાઇક ગાડી કે સાયકલ કાંઈ પણ પાર્ક કરવું નહીં નો પાર્કિંગ એટલે કે વાહન પાર્ક કરવા નહીં કેમ તો કે જગ્યા નાની હોય અથવા મોટા વાહનોને જવાનો રસ્તો હોય ને આપણે આપણું બાઇક રાખ્યું હોય અને કદાચ મોટું વાહન અડી જાય તો પડી જાય એટલા માટે પણ ત્યાં લખેલું હોય કે નો પાર્કિંગ ત્યાર પછી ઝીબ્રા ક્રોસિંગ એટલે કે પ્રાણીઓને આવવા જવા માટેનો રસ્તો હોય જે જતા હોય તો કે આપણે ત્યાં ધ્યાન રાખવું વાહન થોડુંક ધીમું ચલાવવું કેમ કે ઓચિતાનું કંઈક પ્રાણી કોક આવી જાય તો આપણે આપણું બાઇક પલટી ખાઈ જાય એટલા માટે સ્પીડ બ્રેકર તમને આવું નિશાન આપેલું એનો મતલબ શું સ્પીડ બ્રેકર એટલે કે આગળ બમ્પ છે એટલે આપણે વાહન ધીમું પડવું પણ ફાસમ ફાસ જતા હોય 80-80, 100-100 અને ઓચિતાનું બમ્પ આવે તો આપણે શું થાય ઉલરી પડી જઈએ અને ક્યારેક આપણને વાગી જાય જો આવું સંકેત હોય ને આપણે જોયું હોય તો આપણે સમજી જાય કે આગળ બમ્પ આવે છે એટલે કે સ્પીડ બ્રેકર આવે છે તો આપણે વાહનને શું કરવું પડે ધીમું પાડવું પડે ત્યાર પછી નો હોર્ન એટલે કે અહીં હોર્ન વગાડવું નહીં કેમ કે કોઈ જાહેર જગ્યા હોય કોઈ શાળા હોય કોઈ હોસ્પિટલ હોય ત્યાં બહુ ઘોંઘાટ કરવો જોઈએ નહીં એટલે લખેલું હોય કે નો હોર્ન નો હોર્ન એટલે કે અહીં કોઈએ હોર્ન વગાડવું નહીં ત્યાર પછી રેલવે ગેટ એટલે કે અહીંયા ફાટક છે રેલવે ફાટક છે તો વાહન ધીમેથી અને સરખી રીતે વ્યવસ્થિત ચલાવવું હવે આપણે જોઈ ગયા મેં તમને શું સમજાવ્યું આ બધા શું હતા ટ્રાફિક સિગ્નલો શું હતા ટ્રાફિક સિગ્નલો એટલે કે આવું બધું લખેલું હોય તો આપણને ખબર પડી જાય કે અહીંથી જવું કે ના જવું વાહન પાર કરવા કે નો કરવા હોર્ન વગાડવું કે નો વગાડવું બરાબર હવે ત્યાર પછી તમે પ્રશ્ન 5 પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો કે તમને પંક્તિ આપી છે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી તો એ તમારે શું કરવાનું છે જાતે લખવાનું છે બીજું છે દૂધી માસી ઝટપેરાવો બંડી આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો અને ચોથું વાક્ય છે મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો આ ચારે ચાર પંક્તિ છે એ તમે ગાવાની છે અને જેવી આપેલી છે એવી જોઈ જોઈને તમારે લખવાની છે અને ત્યાર પછી આપણે આમાં કાવ્ય મોઢે કરી એટલે કાવ્ય મોઢે કરી એટલે કાવ્ય પંક્તિ આવડે ધારો કે મેં તમને એમ પૂછ્યું કે હાલો પહેલી ચાર લીટી બોલો તમે શું તરત બોલો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી ચટપેરાવો બંડી આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો એટલે પેલી ચાર કહું તો તમે પેલી ચાર બોલી શકો એમ કહું કે પેલી ચાર નહીં પાંચમી છઠ્ઠી સાતમી ને આઠમી લીટી બોલો તો પણ તમે તરત બોલી જાઓ તમને ખબર પડી જાય કે હા પેલી ચાર હું એ સુધી આવતી હતી મીઠો મીઠો તડકો ત્યાર પછી શું આવશે તો કે અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યો છે એમાં નથી હૂંફનું નામ ત્યાં દરવાજો ખોલ્યો ફ્રીજ નો લેવા માટે ઘારી મૂળા ભાઈ તમે તાને ટપાક ટપલી મારી તમને ખબર પડી જાય ને આખી કાવ્ય આવતી હોય
તમને કેવી રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવી તે પણ આવડી જાય, અને ત્યાર પછી શબ્દ અને શબ્દ કોષમાં, એ તો આપણે ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા બરાબર, તોય તમને એક વખત શીખવી દઉં. ધારો કે તમને એમ આપેલું હોય કે ટમેટું, મરચા, દૂધી અને રીંગણ આવી રીતે તમને આપ્યું હોય, તો એમ કીધું હોય કે વાક્યને શબ્દ કોષના, આ શબ્દ ને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો, તો આપણે કક્કો બોલતો જવાનું, કબૂતર, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂક, જબલો, ટપાલી, તો કે ટમેટું આવી ગયું, લખી નાખો ટમેટું, પછી કે ઠડિયો, ડાકલો, ઢગલો, હણાફેણ, તલવાર, થારી, દડો, તો કે દૂધી આવી ગયું, એ દૂધી લખી નાખો, તજા, નગારું, પતંગ, ફાનસ, બકરી, ભમેડો, મરચું, તો કે આ રહ્યું મરચા, તો કે મરચા લખી નાખો, ને હવે પછી શું વધ્યું છેલ્લે, આવડી જાય. સરસ, હવે આપણે કાવ્ય બે ઠંડી અહીં પૂર્ણ કરીએ છીએ. આપણે કાવ્ય ગાય, કાવ્યને સમજા, તેના પરથી પ્રશ્ન જવાબ, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, બરાબર, અને કાવ્ય પંક્તિ પણ પૂર્ણ કરતા શીખા, અને શબ્દકોષને પણ શીખા. હવે પછી આપણે પાઠ 3 આગળના પીરિયડમાં સમજીશું.